સુપ્રભાત. આજનો દિન મહિમા 18 ઓગસ્ટ, વિષ્ણુ દિગંબર પલુસ્કરની જન્મ જયંતિ. ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રજ્ઞાચક્ષુ આરાધક વિષ્ણુ દિગંબર પલુસ્કરનો જન્મ 18 ઓગસ્ટ 1872 ના રોજ મહારાષ્ટ્રના કુરુંદવાડ નામના ગામમાં થયો હતો. બાળપણમાં મેળો માણવા ગયેલા ત્યાં અકસ્માતે દારૂખાનું ફૂટતા વિષ્ણુની આંખોને કાયમનું નુકસાન થયું. રોજના 18 કલાકનો કઠોર પરિશ્રમ કરી ગુરુના આશીર્વાદથી વિષ્ણુએ સંગીત વિદ્યા સુપેરે શીખી લીધી. વડોદરાના મહારાણી સુધી એમની સંગીતની સુવાસ પ્રસરી. સયાજીરાવ ગાયકવાડે સંગીત સભા યોજી તેમનું બહુમાન કર્યું. ગિરનાર પર્વત પર એક સિદ્ધ પુરુષે તેમને આદેશ આપ્યો, તું પંજાબમાં જા અને સંગીતનો પ્રચાર કર, ત્યાં તારી અભિલાષા પૂર્ણ થશે. ત્યાં જઈ ભારતીય સંગીતને લિપિબદ્ધ કરવા માટેની ભૂમિકા તૈયાર કરી અને સંગીતના પાઠ્ય પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. લગભગ 50 ઉપરાંત ગ્રંથો લખી તેમણે પ્રકાશિત કર્યા. તેમણે સ્થાપેલી ગાંધર્વ મહાવિદ્યાલયના સંચાલન માટે દ્રવ્ય પ્રાપ્ત કરવા તેમણે ભારતના અનેક શહેરોમાં જાહેર કાર્યક્રમો આપ્યા. સ્ત્રીઓને સંગીત શીખવવાની સ્વતંત્ર વ્યવસ્થા કરીને દૂરદ્રષ્ટિ દાખવી. તેમની ગાયકીની છાપ અને સંગીત પ્રસારના પ્રયત્ન ક્યારેય ભૂસાય એમ નથી. ઈસવીસન 1931માં આ મહાન સંગીત તપસ્વીએ સંસારમાંથી કાયમી વિદાય લીધી. પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે ફેલાવેલ સંગીતના તેજ કિરણો અનંતકાળ સુધી ચમકતા રહેશે અને સાધકો તથા રસિકોને આકર્ષતા રહેશે.